नमस्कार मित्रों, गुज्जू नॉलेज परिवार की अंदर तमारा बधानु हार्दिक स्वागत है। आजना अपना आ वीडियो की अंदर आपने कवि सुंदरम जीवन और तेमना साहित्य सर्जन विषय की जानकारी मेळवीशुं। तो चलो वीडियो की शुरुआत करिए। सुंदरम जेमनु मूल नाम त्रिभुवनदास पुरुषोत्तमदास लुहार हतुं, जेमनो जन्म 1908 नी अंदर भरूच जिल्लाना मिया मातर गामनी अंदर थयो हतो। जेमना उपनामों जोईए तो सुंदरम गांधी युगना मूर्धन्य कवि, बंसीबोलना कवि, विश्वकर्मा अने त्रिशूल छे। जेमनु मृत्यु 1991 नी अंदर थयुं हतुं। तेमना जीवन विषेनी केटलीक नोंधपात्र माहिती मेळवीए तो तेमणे प्राथमिक शिक्षण मातर गाममां पूरुं कर्युं अने अंग्रेजी माध्यममां 5 ग्रेड सुधीनुं शिक्षण आमोद खाते पूर्ण कर्युं हतुं। ત્યારબાદ તેમણે ભરૂચમાં આવેલા છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો હતો। તેમણે 1926ના ઉપનામો મરીચી અને એકાશદી હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી। ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું હતું। તેમણે તેમની કવિતા બોર્ડોલિન 1928માં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું હતું। આ ઉપરાંત તેમની વિગતવાર માહિતી મેળવીએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબીના ગીતો જે 1933ની અંદર લખાયા તે તેમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ હતો। જ્યારે યાત્રા સંગ્રહ 1951ની અંદર લખાયો તે અરવિંદની ફિલોસોફીથી પ્રભાવિત હતો। 1929માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષા વિરાસત તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલ ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું હતું। ત્રિશૂળ ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો। તેઓ અમદાવાદના સ્ત્રીઓ કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે 1935થી 1945 સુધી સંકળાયેલા રહ્યા હતા। આ ઉપરાંત 1945માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પાંડિચેરી ખાતે તેઓ સ્થાયી થયા હતા। 1970માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા અને તેમનું અવસાન 13 જાન્યુઆરી 1991ના રોજ થયું હતું। સુંદરમને મળેલા કેટલાક પુરસ્કારો જોઈએ તો 1934માં તેમને કાવ્ય મંગલા માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો। ત્યારબાદ 1955માં તેમના કવિતા સંગ્રહ યાત્રા માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો। 1946માં વિવેચન માટે મહિલા પુરસ્કાર મળ્યો હતો। 1968માં તેમના વિવેચન પરના સર્જન અવલોકન માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો। 1985માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ગાંધીજીના હસ્તે તારા ગૌરી રૌપ્ય ચંદ્રક એનાયત તેમને થયો હતો। આ ઉપરાંત સુંદરમનું સાહિત્ય સર્જન જોઈએ તો તેમની કાવ્ય રચનાઓની અંદર કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્ય મંગલા, વસુધા, રંગરંગ વાદળિયા, લોકલીલા, અગમ નિગમ, ધ્રુવ યાત્રા, ધ્રુવ ચિત્ત, મનની મરમર, નયા પૈસા, નિત્ય શ્લોક, વરદા અને મહાનદનો સમાવેશ થાય છે। ત્યારબાદ વિવેચન રચનાઓની અંદર અર્વાચીન કવિતા અને સાહિત્ય ચિંતનનો સમાવેશ થાય છે। તેમની ટૂંકી વાર્તા આધારિત રચનાઓની અંદર હીરાકણી અને બીજી વાતો, પિયાસી, પાવકના પંથે, ખોલકી અને નાગરિકતા, જ્યારે તેમની નાટક રચનાઓની અંદર વાસંતી પૂર્ણિમા જે 1977ની અંદર રચાયો છે। ત્યારબાદ તેમને પ્રવાસ રચનાઓ જોઈએ તો દક્ષિણાયન જે 1942ની અંદર રચાયેલી રચના છે, જેની અંદર દક્ષિણ ભારતના પ્રવાસનું વર્ણન કરેલું જોવા મળે છે। ત્યારબાદ તેમની ચરિત્ર રચનાઓની અંદર શ્રી અરવિંદ મહાયોગીનો સમાવેશ થાય છે। જ્યારે તેમની અનુવાદ આધારિત રચનાઓની અંદર મૃચ્છ કટિક તથા કાયા પલટનો સમાવેશ થાય છે। સુંદરમની જાણીતી પંક્તિઓ જોઈએ તો તને મેં ઝંખી છે, જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી, હું માનવી માનવ થાય તોય ગણું, નમું તને પથ્થરને એક કણ રે આપો
આખો મણ નહીં માગો. માનવના નેણમાં ન વેણમો સમાતી, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિને. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોને પ્રેસ કરી લેજો, જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલાં મળતા રહે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.